ओके चलिए, तो हमने ढाकना नंबर चार करना है। तो ढाकना नंबर चार में कोई ना कोई क्वेरी डाउट हो के हमारे पूछो। ढाकना नंबर चार में आ व्यवहार हमने नहीं आपने कोई गणाव पहला होमवर्क में आप तो ढाकना नंबर चार तो कोई ना क्वेरी डाउट हो तो चलो हाथ ऊपर करो। मन पूछो कि साहब आ व्यवहार नहीं आवड़े तो हूँ तुमने शिखवाड़ू। दाखला में चार बदले आवड़ी गयो कोई ने कोई क्वेरी डाउट नहीं आप ऊपर करो मैंने व्यवहार सिखवाड़ मैंने मैंने सर 8 नंबर ना दाखल દરેક ને કોઈ ને કોઈ જ ક્વેરી નથી દાખલા નંબર ચાર જે હોમવર્ક માં કર્યું સર આઠમો નો નવમો શીખવાડો ચલ બોલો બેટા મને તમ કયો વ્યવહાર ના આવડે બેટા આઠમો નવમો સર આર્યો આઠમો અને નવમો સંભળાયું નહીં મને જોસ્તી બોલો આઠમો આઠમો અને નવમો હા બોલજે શું કે ના સંભળાતું બેટા હેલો આઠ અને નવ અને કયો ડાકલો એમ કઉ છું આ મેસેજ માં એમ લો આઠમો ને નવમો ઓકે ચલો આઠમો નવમો ને ચલો તો તમને આઠમો ને નવમો સમજાવું પાના નંબર 50 દાખલા નંબર 4 અને એનો આઠમો ને નવમો ચલો કોણ વાંચશે આઠમો અમિત વાંચશે બેટા સર વાંચું चलो अमित वांटी बेटा आठमो पन्ना नंबर 50 ऊपर हाँ इतना अच्छा प्रश्न नंबर 4 के 5 में ऊपर आठमो आह हम बात करूँ कि दाखला नंबर 4 नहीं दाखला नंबर 4 पन्ना नंबर 50 अने एमा आठमो तो जो तो आठमा में शुरू होतू આઠમા માં છે 15000 નો માલ 28000 માં રોકડી થી વેચ્યો 15000 નો માલ 28000 માં રોકડી થી વેચ્યો ઓકે ચલો અમિત પેટા બતાવો તો વ્યવહાર રોકડ કેવો જાર અમિત રોકડ अमित व्यवहार रोकड़ के उधार रोकड़ रोकड़ सर रोकड़ रोकड़ अरे मैंने संभळातु केम नथी अमित पेलो स्पीकर तमारो बंद छे के शू सर रोकड़ बोलियो रोकड़ रोकड़ अमित एक काम करू छु हूं मीटिंग लीव करू छु फरीथी मने जॉइन कर हां सर હાય અમિત બોલ તારો નંબર આપ ઓ અમિત તારી યુઆઈડી કહું યાર હા મોકલું તારો નંબર સ્ક્રીનશોટ પાડી મોકલ સ્ક્રીનશોટ પાડી મોકલ પછી હા પછી હા મારી તને મોકલું કોરે ચલો અમિત હવે બોલ તો બેટા વ્યવહાર રોકડ કે ઉધાર રોકડ સર રોકડ રોકડ નહીં સંભળાતો મને એક્ચ્યુઅલી બીજા કોઈને કરીએ દર્શિલ રોકડ દર્શિલ વ્યવહાર રોકડ કે ઉધાર સર રોકડ દર્શિલ રોકડ સર રોકડ વ્યવહાર આવે છે રોકડ ઓકે હા ચલો અમિત હવે ફોન વાળો અમિત કયા બે ખાતાના નામ બોલ રોકડ વ્યવહાર તો ખાતાના બે નામ માલ મિલકત નું ખાતું
એ તો બેટા તું એ ખાતાનો પ્રકાર બોલે છે, હું ખાતાનું નામ કહું છું. ખાતાનું નામ કયા બે ખાતા? રોકડ ખાતું. રોકડ ખાતું. યસ, રોકડ ખાતું. અને બીજું? વ્યક્તિ ખાતું. ના બેટા, જો આ વેચાણ ખાતું. વેચાણ ખાતું સર. રોકડ ખાતું અને બીજું માલ વેચ્યો એટલે બેટા વેચાણ ખાતું. અમિત, રોકડ ખાતું ખાતાનો પ્રકાર? માલ મિલકતનું ખાતું. બિલકુલ સાચું. અમિતે માલ વેચ્યો તો રોકડા રૂપી આયા કે ગયા? ગયા. આ જબરું યાર, મનસુખ માલ વેચ્યો એટલે આયા પૈસા. આયા બરાબર. તારો ફોન લઈને પૈસા એટલે ફોન છે. તારો ફોન વેચ્યો, તારો 15,000 નો ફોન બી હું લઈ લઉં, તારે 15,000 બી આપવાના. માલ વેચી તાર પૈસા જાય ને. આવે 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 રોકડ આવે છે. અમિત આવે તો જમા માના કે આવે તો આવે તો ઉધાર જાય તો જમા. હા હવે આચી બોલ્યો. કેટલા? 15,000. સોરી, 28,000 કેમ અમિત ખબર છે? ના, તું જયારે તારો માલ વેચવા બેસે તાર સામે વાળા થોડી કે આ 15,000 ની પેન છે. તારા 28,000 માં પેન વેચ્યું તો તું એમ જ કે 28,000 ની પેન છે લે વિકો મૂકો લે લો સાહેબ 28,000 આપો. તો તારે થોડી સામે વાળા કેમ છે કે 15,000 ની પેન છે? તે વેચી કેટલા માં? 28,000 થી જ નોંધ થાય. ચલો અમિત, પછી આપણે કોણ છે? દર્શી. દર્શી, વેચાણ ખાતું કાતન પ્રકાર? માલ મિલકત નું ખાતું. ઓકે, બિલકુલ સાચું. માલ મિલકત. ઓકે, માલ વેચ્યો તો માલ આવે છે કે જાય છે? જાય છે એટલે જમા. યસ, માલ જાય છે. અને જાય છે તો જમા અને 28,000. ચલો નવમો વ્યવહાર કરાવું છું. નવમો વ્યવહાર કોણ વાળો છે? દર્શિલ. પછી કોણ છે? ધાર્મિક પરમાર. વાંચી બેટા નવમો વ્યવહાર. ધાર્મિક પરમાર. રોકડ. નીલા વ્યક્તિ નું નામ આવ્યું. રોકડ, ચેક, બેંક મળ્યું, ભર્યું શબ્દ આવ્યું નથી તો પછી ઉધાર વ્યવહાર થયો બેટા. જો એક તો નીલા નું નામ આવ્યું અને રોકડ, ચેક, બેંક મળ્યું, ભર્યું શબ્દ નથી, એનો મતલબ ઉધાર વ્યવહાર થયો. ઉધાર વ્યવહાર થયો તો એક નીલા નું ખાતું અને બીજું વેચાણ ખાતું આવે. કયું? નીલા નું ખાતું. નીલા પીલા. નીલા નું ખાતું અને વેચાણ ખાતું. ધાર્મિક પરમાર કે તો નીલાનું ખાતું ખાતાનો પ્રકાર? નીલાનું ખાતું ખાતાનો પ્રકાર? વ્યક્તિ ખાતું. વ્યક્તિ ખાતું. બિલકુલ સાચું. નીલાનું ખાતું ખાતાનો પ્રકાર વ્યક્તિ. ઓકે, ધાર્મિક તે નીલાને માલ વેચ્યો. ધારો કે આ માલ તે નીલાને વેચ્યો તો નીલા વ્યક્તિ છે. લેનાર તે કે આપનાર? લેનાર. નીલા લેનાર છે. ચલો, ધાર્મિક પ્રજાપતિ વેચાણ ખાતું ખાતાનો પ્રકાર? માલ મિલકત. યસ, ધાર્મિક પ્રજાપતિ માલ વેચ્યો તો માલ આવે છે કે જાય છે? બોલ બેટા. માલ જાય છે. જાય છે. જાય તો જમા 15,000. જમા 15,000. વાહ, વેરી ગુડ, વેરી ગુડ. ચલો, દાખલા નંબર 4 માં કોઈને કોઈ ક્વેરી, ડાઉટ હોય તો બોલો. દાખલા નંબર 4 માં કોઈ પ્રશ્ન હોય તો બોલો. જેને નો નો
ઓકે તો પછી દાખલા નંબર 5 ની વાત કરીએ આપણે, બરોબર. દાખલા નંબર 5 પાના નંબર 50 ઉપર છે, પહેલો વ્યવહાર છે. ઓકે, રૂપિયા 75,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. ઓકે ચલો, ધાર્મિક પ્રજાપતિ, ધાર્મિક પ્રજાપતિ પતિ કોનો વારો છે? જોવા દો ને આપણે પૂછીએ પછી કોણ છે. હર્ષ, હર્ષિલ, કુલદીપ. ચલો હર્ષ, તું બોલ બેટા. વ્યવહાર રોકડ કે ઉધાર? રોકડ. ઓકે, ખાતાના બે નામ બોલ બેટા. રોકડ ખાતું. બિલકુલ સાચું બેટા. હા, રોકડ ખાતું. ને બીજું બોલો. મૂડી ખાતું. તમે 75,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો, તો બોલો રોકડા રૂપિયા આયા કે ગયા ધંધામાં? રોકડ આવે છે. બિલકુલ સાચું. આવે તો બેટા? આવે તો ઉધાર. કેટલા રૂપિયા આયા? 75,000. અરે વાહ, વેરી ગુડ, વેરી ગુડ. ભાઈ દરેક દિન તો ચોપડી હોય તો જોડે ચોપડી લઈને બેસજો, જેથી તમને તકલીફ ના પડે. કે દાખલા નંબર 5 પાના નંબર 50 ઉપર, દાખલા નંબર 5 પાના નંબર 50 ઉપર આપેલો છે, એનો પહેલો વ્યવહાર આગણાઈ ગયો છું. ચલો હર્ષિલ, મૂડી ખાતું ખાતા પ્રકાર. હર્ષિલ, વ્યક્તિ ખાતું. બિલકુલ સાચું બેટા. માલિક ધંધા ને આપનાર થયો કે લેનાર? આપનાર. બિલકુલ સાચું, માલિક આપનાર છે. ઓકે બોલો, આપનાર ખાતે શું થાય? જમા. ખર્ચ થયો. ઓકે, હવે મલ્હાર 2,000 પૂજા નો ખર્ચ થયો. હવે આ પૂજા એટલે કઈ? પેલી પૂજા બેદી નહી, કે પૂજા મલ્હોત્રા એ નહી, કે પેલી બીજી કઈ પૂજાઓ છે? એક પૂજા ની વાત નથી ચાલતી મલ્હાર. આપણે આરતી કરીએ એ પૂજા. અરે વાહ, આપણે પેલી આરતી કરીએ ને ઓમ જય જગદીશ હરે, એ પૂજા ની વાત થાય છે. વ્યક્તિ ખાતું ના બોલે એટલે આ ચોખવટ કરી, કારણ કે ભાઈ છોકરાઓ બોલે સાહેબ એક પૂજા નું ખાતું, વ્યક્તિ ખાતું. અરે આ ખોટું, એ પૂજા ની વાત નહીં કરતો. તમને તો એ પૂજા દેખાય ને, આ પેલા ભગવાન ની આરતી કરીએ ને એ પૂજા નો ખર્ચ થયો. પેલા ગોળ, ઝાડા, આંબી, ગુલાબ, ભગવાન ના હાર પહેરાયો, એટલા જે ખર્ચા થાય ને, મહારાજ ના દક્ષિણા આપ્યા, બધું આવી ગયું, અગરબત્તી, દીયાબત્તી, બધું. એ બધું ટોટલ 2,000 રૂપિયા ખર્ચો થયો. મલ્હાર, વ્યવહાર રોકડ કે ઉધાર? રોકડ. અરે વાહ, વેરી ગુડ. સારું થયું રોકડ, હમણાં તો ઉધાર બોલે છે. પૂજા વ્યક્તિ ના રોકડ વ્યવહાર. ચલો મલ્હાર, ખાતાના નામ બોલ બે. એક તો ઉપજ ખર્ચ ખાતું. ઉપજ તો ખાતાનો પ્રકાર છે, મેં તો ખાતાનું નામ. તો હા હા, એક તો રોકડ ખાતું. બિલકુલ સાચું. અન સારી પૂજ. બીજું બે મિનિટ છે. ખર્ચ ખાતું. હા, ખર્ચ થાય તો ખર્ચ નું કઈક નામ છે, કોઈને ખ્યાલ હોય તો બોલો. પૂજાના ખર્ચ. પૂજાના ખર્ચ નું ખાતું. ના લે, આ પૂજા વચ્ચે ના આવે અહીંયા.
મંથળાન બોલો કયા ખર્ચ નું ખાતું મંથળાન નુકસાન ખાતું ના પૂજા ના ખર્ચ નું ખાતું વચ્ચે ના વળ્યા પાછળ બીજા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય ટૂંકમાં સાહેબ પૂજા જયારે આવતા પરચુરણ ખર્ચ આવે ના એકલી પૂજા નહી પૂજા કરીના કે દુકાનમાં ખર્ચો કરો ચા પાણી નાસ્તો સમોસો દાબેલી વડાપાઉં કઈ બી તો એ બધું પરચુરણ ખર્ચ ખાતે લખાય પછી હિસાબો મેવું ના લખાય સાહેબ આયા તા સાહેબ ને છે ને 20 રૂપિયાનો જય ભવાની વડાપાઉં ખાધું મેં ખાધો 40 રૂપિયા જય ભવાની ના વડાપાઉં ખાતે ના લખાય ભાઈ સાહેબ આવ્યા હતા સાહેબ થમ્સઅપ પીડાઈ સરસમાં મોટી બોટલ લાયા હતા 20 રૂપિયા થમ્સઅપ ખાતે 20 રૂપિયા ફેન્ટા ખાતે એવું બધું હિસાબમાં ના લખાય સાહેબ આવ્યા હતા આઈસ્ક્રીમ ખવડાવ્યો હતો 50 રૂપિયા આઈસ્ક્રીમ ખાતે અને આવા બધા નાના મોટા જે ખર્ચા થાય ને આ બધા ખર્ચા પરચુરણ ખર્ચ ખાતે લખવામાં આવે છે પછી એને ચા ચા ખર્ચા ખાતે આઈસ્ક્રીમ ખાતે ચોકલેટ ખાતે આવું બધું ના લખાય તો તમે તો વિદ્યાર્થી છો ટૂંકી ગાળો એ સાહેબે કીધું તું ખર્ચ છે ખર્ચ કર્યો એ બધું ના લખાય તો ટૂંકમાં સમજ્યા ને પરચુરણ ખર્ચ ક્યારે આવે આવો પૂજાનો ખર્ચ કર્યો હોય નાનો મોટી ચા પાણી રિફ્રેશમેન્ટ આવો કઈ ખર્ચો કર્યો હોય વડાપાઉં દાબેલી પકોડી પકોડી જે કઈ તમે ખાધું હોય એ બધું પરચુરણ ખર્ચ માં આવે તો અહીંયા હું લખીશ પરચુરણ ખર્ચ ખાતે મલ્હાર પૂજાની પાછળ ખર્ચો કર્યો એટલે આ પૂજાની પાછળ ખર્ચો કર્યો રોકડા રૂપિયા આવ્યા કે ગયા જાય છે કુલદીપ રહી ગયો કુલદીપ રહી ગયો કુલદીપ પછી મંથન ચલો થેન્ક યુ ભાઈ કુલદીપ તું બોલ બેટા પરચુરણ ખર્ચ ખાધું કુલદીપ ઉપજ ખર્ચ બિલકુલ સાચું ઉપજ ખર્ચ અહીંયા શું લખાય પરચુરણ ખર્ચ ધંધાનો ખર્ચ છે ઓકે તો ખર્ચ સાથે શું થાય કુલદીપ ઉધાર ઉધાર અને કેટલા રૂપિયા 2000 ઓકે ચલો કુલદીપ પછી કોણ છે મારે તો ત્રીજો વ્યવહાર કુલદીપ પછી કોણ છે જોવા દો કુલદીપ પછી કોણ છે આપણે કુલદીપ હર્ષિલ કુલદીપ આવી ગયો મલ્હાર આવી ગયો મંથન બાકી છે મંથન મંથન વાંચજે બેટા ત્રીજો વ્યવહાર મંથન 10,000 નું અંગત ફર્નિચર લાવ્યા 10,000 નું અંગત ફર્નિચર લાવ્યા ફર્નિચર ખાતું અંગત ખાતું મૂડી ખાતું અરે વાહ મૂડી ખાતું કોણ સાચું બોલ્યું નામ બોલો
મૂડી ખાતું કોણ જવાબ બોલ્યું? મંથન. મંથન મંથન બોલ્યો. અરે વાહ, વેરી ગુડ, મૂડી ખાતું. ચલો મંથન તારો ત્રણ છે. ફર્નિચર ખાતું ખાતાનો પ્રકાર મંથન? માલ મિલકત. ઓકે, માલ મિલકત. ફર્નિચર આવે છે એટલે ઉધાર 10,000. વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, હવે મંથન પછી કોનો વારો છે? જોવા દો તો મંથન પછી કોણ છે? અલા મીત, આ મીત કોણ છે? કોઈ નવું આવ્યું? મને નથી ખબર કે નામ બદલ્યું છે. મિહિર, 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 મિહિર. ચાલ મિહિર બોલ્યા, નામ બદલતા બોલ. હા બોલો. મૂડી ખાતું ખાતાનો અસર કુલદીપ વચ્ચે આવી ગયો. કુલદીપ વચ્ચે આવી ગયો? હા બોલો. વ્યક્તિ ખાતું આવે. વ્યક્તિ. ઓકે, મિહિર આ શું થયું? તું ધંધાનો માલિક છે, તું તારું અંગત ફર્નિચર, ઘરેથી ટેબલ, ખુરશી, સોફા સેટ જે કોઈ ધંધામાં અમાર બધાને બેહવા માટે લાવ્યો આપનાર? અરે વાહ, વેરી ગુડ. આપનાર છે નહી તો શું થાય બોલો? આપનાર ખાતે ઉધાર ઓટોમેટિક ખબર પડી જ જવી જોઈએ. જમા 10,000. કેમ જમા ખબર છે? માલિક આપનાર. વ્યક્તિ ખાતા નામ શું કે? દેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. આપનાર ખાતે જમા. પાછળ થી આવ્યો અર્થ, પછી પ્રકાશ, ઉમંગ અને યશ છે. ચલો પેલા અર્થ, અર્થ આજ રહી ગયો. અર્થ વાંચ ચોથો વ્યવહાર. પ્રકાશ વાંચી કાતલતા ચોથો વ્યવહાર બેટા. પ્રકાશ. હા સર. રૂપિયા 30,000 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ભર્યા. ખાતાનું નામ? રોકડ ખાતું અને સ્ટેટ બેંક નું ખાતું. અરે વાહ, વેરી ગુડ, વેરી ગુડ. રોકડ ખાતું શોર્ટમાં SBI નું ખાતું, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નું ખાતું. રોકડ ખાતું ખાતાનો પ્રકાર? માલ મિલકત. બિલકુલ સાચું. બોલો, બેંકમાં ભર્યા રોકડ. બોલો પ્રકાશ, રોકડ આવે છે કે જાય છે? સર રોકડ આવે. જાય. જાય. ના સર, જાય છે. રોકડ જાય છે. જાય તો? જાય તો જમા. અરે વાહ, વેરી ગુડ. કેટલા ગયા? 30,000. ઉમંગ તારો વારો. 30 હતા લ્યા. ઉમંગ તારો વારો. SBI નું ખાતું, સ્ટેટ બેંક? વ્યક્તિ નું ખાતું. અરે વાહ, વેરી ગુડ, વ્યક્તિ નું ખાતું. ઓકે, SBI. તું 30,000 આ SBI માં ભરી આવ. 30,000 SBI માં ભરી આવ. SBI લેના દે કે આપના?
લેનાર થઈ ઓકે લેનાર છે લેનાર ખાતે ઉધાર ઓકે વેરી ગુડ ટી ઉધાર ચલો ઉમંગ પછી યસ નો વારો યસ પાંચમો વ્યવહાર વાંચ બેટા 30,000 પત્ની પાસેથી લોન લીધી અરે વાહ પત્ની જોડી લોન લીધું વાત કેવા યાર 30,000 ની પત્ની પાસેથી લોન લીધી પત્ની પાસેથી લોન લેનો વાંધો નહીં યાર કે સરવાળા બધા કી હાચા કરજે આજ હવારે જોક્સ મોકલ્યો તો જોયો તો મને સમજાવતા આવડે છે એના જેવું ગણિત ગણતા આવડે છે નહીં કે ચલો હવે નવું ચિતરીએ રોકડ ખાતું બેંક નું ખાતું બેંક ચો વચ્ચે આ તો તારણદાર પત્ની વચ્ચે સંબંધ છે બેંક ના વચ્ચે સંબંધ જ નહીં પત્ની ની લોન રોકડ ખાતું અને પત્ની ની લોન નું ખાતું યસ રોકડ ખાતું ખાતા ના પ્રકાર માલ મિલકત ઉધાર 3,000 અને રોકડ આવે છે હા રોકડ આવે છે અલ્યા અત્યારથી 30,000 ના 3,000 કરી નાખ્યા મેડુ ખાઈ ગયો ધોઈ નાખશે ધોકો લઈ અલ્યા 30,000 ની લોન આપી દી 3,000 લખત ચોપડો બીન ખેડશે અમિત પત્ની ખર્ચો છે એમ તો આથી જ બોલ્યો ઉપજ ખર્ચ
વ્યક્તિ ખાતું લગન કર્યા પેલા જન્મ થઈ ગયો ચવી દે પૂરી મારે ખર્ચી આવ્યો અમે તો રોજ ખર્ચી ખર્ચી અમને અનુભવ હોય આવું કેવું સરસ આવું કોઈ ભૂલ જ નહીં કરતી ભાઈ આપનાર છે લેનાર ખાતે ઉધાર આપનાર ખાતે મીટિંગ લીવ કરો ફરી બીજી જોઈન કરીએ હોસ્ટ કોણ હતો અમિત મીટિંગ લેફ્ટ કરે નવી ચાલુ કરું